હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. એન્ડ હું આજે રહી છું ફૂલકાજરી. મને મસ્ત તૈયાર થઈ ગઈ છું અને ઘરે હું પૂજા કરી લઉં અને પછી હું જાઉં બહાર પૂજા કરવા ભૂતનાથ મંદિર. અને અને કાંઈ નહીં, હેપી ફૂલકાજરી. તમે આખી ચોટલી ચોટલી વાળી હતી રાતે અને પછી આખું નીકળ્યું ને કલ કલ. મારા ઉપરથી આખા કલ છે, નીચેથી કલ નથી. એમ છે તો જો નાનું નાનું કલ. નાસ્તો કરીએ, પેટીસ આવે છે ને અત્યારે, અમે ચિપ્સ ખાઈએ, બહુ ભૂખ લાગી મને. અને અહીં મારે ભેગી રહી ગયા, ખાઈએ મારા ભેગી ગયા, આપણે બે રહ્યા. ફૂલકાજરી પછી શિવ ટાટા કહી દીધા મમ્મી, ટાટા કે અમે જવું હે બાઈક. ટાટા ટાટા ટાટા. વાવ, કનું હે આ? શિવ નું હે? મારું છે. આને તો લાગશે કે લે આને ભાઈ, એલા લઈ લે ને. ના 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 ના, નથી લેતો મામો. કે ભાઈ ટાટા કહી દો, ટાટા ટાટા કહી દો મમ્મા, ટાટા કહી દો મમ્મા ને. ટાટા હાલો તમે બે ને ચક્કર મારવા લઈ આવી વાત ત્રણેય ને. થાય હે, થાય જ વાહે, એટલે પછી એને ચક્કર મરાઈ આવવાની અને મજા આવી જાય, મજા આવે. હા, શું ગાડી તો ડ્રાઈવ કરો? હાલો આખો ગાડી, ગાડી તો કાવે સુ. હાલો આખો ગાડી. હેલો ભાઈ, ગાડી એકો. હેલો, બમ 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 બમ. સાની મુઈ બેન, બમ બમ.
કઈ નથી, કઈ નો થાય એને, ભલે ના ડે તો. હું તો બોલી ગયો તો માં. હાલો બાપા ને ક્યાં જાવ? હાલો મમ્મો દીકરો. હાલો હાલો હાલો. હેલો ગાઈસ, તમે બહાર નીકળ્યા છીએ, હું ભાર્ગવ ને મારી બે ફ્રેન્ડ. હેપી ફૂલ કાસ્ટિંગ ગાઈસ. કેટલી બધી વાર કે છે અમે આ બે અમારા ભેગા રહ્યા, ફૂલ સુંગીને જ ખાઈ પી મારા ભેગા, મારું જ ફૂલ ઉંગવાનું પાછું. હા ખબર કે ભાર્ગવ એ રહ્યો છે. સો ગાઈસ ગેટ રેડી વિથ મી ટુ વ્લોગ. વ્લોગ માટે ક્યાં થવાનું? પૂજા કપડા ચેન્જ કરવા જાય છે, હલવો બનાવવા માટે અલગ કપડા પહેરવા પડતા હોય છે. હટી જાય. સો ગાઈસ વ્લોગ માટે રેડી. યે. સો ગાઈસ એપ્રન્ટ્સ પહેરલા છું આપણે. ખીચા પડે આવા. ઓહો દે કી 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 ગેમિંગ બે. બટસ લાગે યે. એ મામા મામા છોકડી જા. એમ પણ એપ્રન્ટ કોણ પહેરે બુજ. આ તે ઉલાગે કોલે. કેક શોપ માં કામ કરતી હોય ને એવું લાગે. ડિલિવરી ના કરવા જતો હોય. ડિલિવરી કર. અચ્છા મહિલા ડિલિવરી. સો ગાઈસ મે એપ્રન પહેરી લીધું છે તો આપણે રેડી થઈ ગયા છે વ્લોગ બનાવવા હાટુ. સોરી હલવાઈ બની ગયા છીએ આવડા. હવે આવશે. અચ્છા તો આ ખીચો છે એમાં તમારે ચમચા રાખવાના. ખાતા ખાતા ટેસ્ટ કરવું હોય તો ટેસ્ટ કરીને રાખ દો, એટલે ખબર ના પડે કસ્ટમરને. સો નાઈસ. કસ્ટમરને ખબર ના પડે કે આ કોઈ ચાખે દો. તમને ખબર ના હોય રેસ્ટોરન્ટમાં બધા જૂઠું જ ખવડાવતા હોય. તો ગાઈઝ મારવાની તો નવી નવાઈની સેફ બની છે. યસ. તો ગાઈઝ આજે મારી સાથે સેફ બની છું. આજે મારી સાથે સફર તમારો કેવો રહેશે? બહુ બકવાસ. કોઈ ખાવાનું જો જો તમે એ તો અમારા કવલી કવલી સિલ્કે છે. હા ચિંતા નથી. બેકરી વાળી બને જો છે તો બેકરી વાળી જ લાગે રિયલી રિયાલિટીમાં. હા ગાઈસ તમારે કેક બનાવવાનો ઓર્ડર દેવાનો હોય તો પ્લીઝ આને દેવો. ભેપોદરો બની આવશે. હવે હું તમને આખું દેખાડી દઉં કે આમાં કેટલા ગયેલા. આમાં હવે છે ને અમે ક્યાં કે થા આવીએ કે મસલ્સ નહોતી ગાઈસ. તો તમે જોઈ શકો છો પિંકુના નવા ચાર્જર. મારી સાથે ચાલો ગાઈઝ. મમ્મી મમ્મી હું કેવી લાગુ? ચાલો ગાઈઝ પેલા આપણે ગાજર ને છીણી લેશું બરાબર. એ બેકગ્રાઉન્ડ માં અવાજ ના કરો, હું વ્લોગ બનાવું બરાબર. મમ્મી ઓલું મોટું છીણવાનું કાઢી દો ને મને. તો ગાઈઝ આપણે રસોડામાં નથી બેસતા કેમ કે આ બધા બહુ હેરાન કરે. સ્ટેન્ડ નથી ઘરમાં લોગ ઉતારવા માટે. સ્ટ્રગલ કરવું પડે છે કેટલું મારે જોઈ શકો છો તમે. ઓકે યે. તો ભાઈ તું શું કરે? મારે તો ભાઈ તું થોડા
દૂર રહ્યો મેરે સે બસ ઉભી ઉભી પ્લેટફોર્મ ઉપર મનતા લાગ્યા કે ફોન પડવાનો એ ગયો 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 તન્ન લાગતો તો ભાઈ નીચે ઓ સોરી ગાઈસ પિંકુ મને કઈ ગાયબ ને રાખવાનું સ્ટેન્ડ એટલે આનો મિનિંગ એવો હોય કે આ વાળ હોય ને એ ખાવાનામાં જાય નહીં અને હું છુટ્ટા વાળ રાખીને કરું છું હું આગળ બાંધી દઈશ હાય ટોમી હાઉ આર યુ હેલો ટોમી ટ્રીટ તમે ટ્રીટ ખાવી ટ્રીટ હા બસ એમ જવાબ દઈ દેવાનું ખોટાખોટું ઇગ્નોર નહીં કરવાનું મમ્મી કે હલવો બનતા કાંઈ વાર નહીં લાગે હમણાં બની જાય હાથો પાડે હાથો પાડે મમ્મી હાથો પાડે ગાઈસ ગાજરને ઉછીલી લઉં છું લગ્ન કરીને ઘર સંભાળવું જોઈએ બરાબર લગ્ન તો ખબર નહીં હવે કરવા તો પડશે જ પણ શું કહ્યું પિંક કહી છે એમ કહું છું એટલે કપડાં પહેરીને કંઈ હારા લાગતો એનો મિનિંગ એમ નહીં કે સેફ બની જવા ફટાફટ થઈ જાય ને આપણે હલો બને ખબર નહીં જમવાને બને કેવી લાગે લાગે તો કેવી કામ હલવો બનેગા તુજે નહીં મિલેગા શુગર નહીં નાખવામાં મધ નાખે છે આજે ક્રંચ ક્રંચ થતું હોય એનો અવાજ બહુ મસ્ત આવતો હોય ને બહુ ગમતો હોય સેટિસ્ફેક્શન સો ગાઈઝ ગાઈઝી હા ગાઈઝી અહીંયા ધ્યાન દો ટોમીને ખબર નહીં શું હોય હા આ તો ટોમી આ ટોમી મને વિશ્વાસ ઉઠી ગયો કે મારું એટલું ખોડાવવા છતાં એટલું હાચવા છતાં ટોમી મને મારી ઉપર આવી ગઈ ખબર બહુ મને અંદરથી દુઃખ થયું Thank you.
હરકત વ્યવસ્થિત કરો ને પછી જ ને કરો. પેલા ઘી નાખ્યું, પછી બદામ ને કાજુ રોસ્ટ કર્યા, એ તો બધું મેં લીધું, પછી વધારે રોસ્ટ થઈ ગયા, પછી નાખ્યું આ જે મેં હાથને છીલી છીલી મારા હાથે છીલી નાખ્યા એવું ગાજર ને છીલી, પછી એ નાખ્યું આખે આખું બધા ગાજરને, પછી પૈકવું. અને મમ્મીએ શું કર્યું ખબર, દૂધ ઘી નાખી, દૂધ નાખી અને એમાં ઘી નાખી ગરમ કરીને એમાં ખાંડ નાખી દીધી. મમ્મી આખે આખું વીખી નાખ્યું, મમ્મી વિડીયો બનાવ્યો, મમ્મી આખે આખે પેસ્ટ કરી નાખી દીધી તૈયાર હલવાની, એટલે ના દેખાડી શકું. એમાં ઇલાયચી બધું નાખી દીધું, પછી એ આખે આખું નાખી દીધું, દૂધ ઘી હા એ બધું નાખી દીધું, થઈ ગયું હલવો. ચાલો ખાવાનું, ખાલી હવે પકવવાનું બાકી રહ્યો, નહીં પકવવાનું બાકી રહ્યો. હા બસ હવે પકવવાનું બાકી રહ્યું. આપણે પિંકુ બેન ને ચખાડશું, ખાલી ચેક તો કરી કેવો બેન, ચાખીશું ખાવું પડશે. હું ખાલી કોફી પીઉં છું, અને એ બી કોફી બી ક્યારેક ક્યારેક પીઉં છું, થોડું ગરમ છે એટલે થોડુંક બોલું છું. ઇટ્સ વેરી હોટ, ફૂંક મારવાથી ક્યારેક કોઈ વસ્તુ ઠરે નહીં, આપણો ભ્રમ છે, કેમ કે આપણા આપણા શ્વાસની હવા એ ગરમ જ. કેટલા ટાઈમ થી શીખી, મને તો આવડે છે હલવો, તો કેટલી વખત બનાવ્યો, પપૈયાનો બહુ મસ્ત બને, કેટલા બધા પપૈયા કરવું હોય ને, પાકેલા પપૈયા ખાવાની મજા આવે. તાર બાજુમાં કઈ ફરે મચ્છર કે માખી કે શું છે, રેડી પપ્પા પાંચા ખાડા દે, આ બધા નો શુગર હે, તો પપ્પા હાલો ચાખો, બની ગયું હે પપ્પા, દૂધ બારવાનું છે, ખાલી દૂધ વધી ગયું હે, બની ગયું હે, ખાઈ લ્યો મસ્ત, રેડી.